આજે 20,000 મળે એ 5 રૂપિયા ને 10 રૂપિયા જે તમે કમિશન લો એવી જ રીતે મળતા હશે ને તો એટલા તો કમાઈ લેતા હશે ગામમાં, જે હિમાંશુભાઈ કહી રહ્યા છે. તો તમે વિરોધ શેનો કરો છો? જી હિમાંશુભાઈ, હું તમે પહેલાં ગણે જે વિષય માટે જે તમે થોડી ભાવના સારી દર્શાવી બદલ તમને અભિનંદન રાજ્ય મંડળ વતી આપું છું. પણ જે તમે 15-20 હજારની વાતો જે કરો છો ને એ ખરેખર તદ્દન ખોટી છે. કેમ કે જે 5,000 થી 10,000ની વસ્તીવાળું ગામ છે, તમે લાઇટ બિલની વાત કરો, 7-12ની વાત કરો, 1-7-12 વીસીને 2-3 રૂપિયા મળતા હોય. મોટા ગામની અંદર માળ 500 કોપી નીકળતી હોય, 500 × 3 કરતો 1500 રૂપિયા આવે. એની અંદર કાગળ અમારે લાવવાના, સ્ટેશનરીનો ખર્ચો અમારે પાડવાનો, હવે એને ડિવાઈડ કરતો કશું અમારી જોડે વધતું નથી. ઇલેક્ટ્રિસિટીની વાત કરો તો 2006ની અંદર જે કમિશન હતું એ આજે 2021માં પણ એનું એક કમિશન છે. તો એની અંદર શું તમે વધારો કર્યો? બે મહિને સાંભળો હિમાંશુભાઈ, સાંભળો બે મહિને સાંભળો સાંભળો હિમાંશુભાઈ, તમે તમારી વાત પૂરી કરી, હવે અમારી વાત સાંભળવી પડશે. તમારા બે મહિને કમિશન, બે મહિને લાઇટ બિલ આવે, બે મહિનાની અંદર 500-700 લાઇટ બિલ આવતા, એની અંદર ડિવાઈડ તમે 7 રૂપિયામાં 5 રૂપિયા મળો, 5 × 25 કરો તો 2,500 રૂપિયા એની અંદર ડિવાઈડ કરો બે મહિને, એટલે મંથલી કરો એટલે 1,250 રૂપિયા થયા. એટલે મહિને માંડ 5,000ની વસ્તી હોય ને તો માંડ 1,000-1,500 રૂપિયા મળતા હોય છે, 5,000 ઉપર વસ્તી તો 5,000-7,000 રૂપિયા મળતા. આવી પરિસ્થિતિની અંદર વિષયો કામગીરી કરી રહ્યા છે. અને આજે સરકાર જોડે અમે અમારી માગણી કરીએ છીએ, અમારો હક માગીએ છીએ. અમે કોઈ વસ્તુ કોઈ વ્યર્થમાં અમારી માગણી ખોટી હોય તો તમે સરકાર અમને કહી શકો, સમજો. એટલે તમે જે વસ્તુ કરો છો આજે ગામડાની અંદર, એક વસ્તુ હિમાંશુભાઈ, ગામડાની અંદર 100% વીસી દ્વારા કામગીરી કરવામાં આવશે. સાંભળો, તમે જે અમને સહકાર આપ્યો બદલ હું અભિનંદન તમને આપ્યા અને રાજ્ય વતી આભાર પણ વ્યક્ત કરીએ છીએ. પણ ખરેખર વીસીની પરિસ્થિતિ શું છે, આજે અમારી જરૂરિયાત કેમ બની, આજે અમારી સરકાર સામે લડત ઊભી કરવાનો પ્રશ્ન કેમ ઊભો થયો? 2006ની અંદર માનનીય મોદી સાહેબ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી, જે તે સમયે જે કમિશન હતું આજે એ જ કમિશન છે. આજે તમે પેટ્રોલની ભાવની વાત કરો, આજે કમિશન કેટલી મોંઘવારી અપ જઈ રહી છે. આજે એ મોંઘવારીના જે કમિશન તમે લેવલ લેવા જાવ છો એ ખરેખર વ્યાજબી નથી. એટલે સરકારે જે કાલે અમારી બેઠક થઈ અને સરકારે જે આશ્વાસન આપ્યું, પણ હું આપના માધ્યમથી, એક તમે ભાજપ વતી જોડાયા છો અને હું મહામંથનના માધ્યમથી સરકારને પણ એક નિવેદન આપું છું અને જણાવું છું, જો કે અમારો નિર્ણય ટૂંક સમયમાં નહીં સરકાર કરે તો 100% અમે લડત આપીશું. જ્યાં સુધી સરકાર અમારો પ્રશ્ન નહીં ઉકેલે ત્યાં સુધી અમારી લડત સતત ચાલુ રહેશે. એટલે હડતાલ પાડવાની જરૂર પડશે તો હડતાલ બી પાડીશું, ઈગ્રામ સેન્ટરો બંધ કરવાની જરૂર પડશે તો ઈગ્રામ સેન્ટરો પણ બંધ કરી દઈશું. અને બીજું કે જે ઈગ્રામ સોસાયટીની અંદર જે પ્રાઇવેટીકરણ, આજે પ્રાઇવેટ મોબાઈલ રિચાર્જની તમે વાત કરી, અમે પંચાયતની અંદર બેસીએ છીએ, અમે મોબાઈલ રિચાર્જ કરવા નથી બેતા. એટલે એ ઈગ્રામ સોસાયટીની અંદર જે પ્રાઇવેટીકરણ જે ચાલે છે ને એ સદંતર બંધ થવું જોઈએ. એટલે આ બાબતે ભાજપ સરકારે ધ્યાન દોરવું જોઈએ અને ગુજરાત સરકારે પણ ધ્યાન દોરવું જોઈએ આ બાબતે. તમે ઈગ્રામમાં, હું તમારી વાત, તમને ઈગ્રામમાં ફેસિલિટી એટલા માટે, તમને મોબાઈલ રિચાર્જ વાળા નથી કહેવાનો મતલબ, તમને એટલી ફેસિલિટીઓ આપેલી છે કે સુવિધાઓ મારફતી કમિશન બેઝ તમે આવક મેળવી શકો. એક વસ્તુ તમે સમજો, કમિશન બેઝ પર ક્યાં સુધી કામ કરીશું? આજે ધારાસભ્યનો પગાર હોય, એક વસ્તુ સમજી લો, તો ધારાસભ્ય સેવા કરે છે, વીસી બી કામ કરે છે, તલાટી નહીં પગાર છે, દરેક કર્મચારીઓને પગાર હોય છે, 11 માસના કર્મચારીઓ એમને બી પગાર હોય છે. તો તમે કમિશન પ્રથા બંધ કરી દો. જે તે વખતે માનો 2006માં તમારી ભરતી થઈ એ વખતે તમને એવું કહેવામાં આવ્યું હતું કે અત્યારે તમે આ ગામડામાં સેવા બજાવો, ગુજરાતની જેટલી ડિજિટાઇઝેશનની યોજનાઓ છે એનું એને વાસ્તવિક ધરાતલ પર ઉતારો, દેન આફ્ટર વર્ષોમાં તમને કંઈક તમારું થઈ જશે. એવું કોઈ તમારી પાસે કંઈ લેખિતમાં કે તમને કોઈ મૌખિક કે કોઈ જ્યારે પણ તમારા ઇન્ટરવ્યૂઝ થયા ત્યારે કોઈ તમને આશ્વાસન મળ્યું છે? શું હતું વાસ્તવમાં? પહેલો તો હવે જે તમે પ્રશ્ન કર્યો, આજે જે સરકારે ઈ ગ્રામ યોજના લોન્ચ કરી 2006ની અંદર, ત્યારે દરેક સરકારના જે નીતિ નિયમો પ્રમાણે હોય છે એ પ્રમાણે ડીડીઓ સાહેબ દ્વારા આ ભરતીની એક પ્રક્રિયા કરવામાં આવી. દરેક વીસીના અરજીઓ મંગાવવામાં આવી, એની એક્ઝામ લેવામાં આવી. મતલબ ટૂંકમાં મારી જે ભરતી થઈ ને એક સરકારની નીતિ નિયમ મુજબ થયેલી છે. અને જે તે સમયે કોન્ટ્રાક્ટ બેઝ, મતલબ કમિશન બેઝ ઉપર આ એક એગ્રામ 3 વર્ષના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા અને એના આધારે કન્ટિન્યુ વીસી ચાલુ છે. આજે 15 વર્ષનો સમયગાળો થયો. સાથે બીજું કે એ વખતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે તમે કરો, સમયના અંતરે રૂપાંતર થશે, એમાં તમારો પગાર ધોરણ મળશે. એટલે તમે કોન્ટ્રાક્ચ્યુઅલ છો એમાં, એટલે કમિશન પર છો એમાં કંઈક પરિવર્તન થશે, એમ થવું જોઈએ. હું એવું કહું છું, દરેક જગ્યાએ પરિવર્તન એક સંસ્થાનો નિયમ છે કે પરિવર્તન થવું જોઈએ. 2006ની અંદર નો ડાઉટ તમે જે તે સમયે રૂલ્સ બનાયા કમિશન બેઝના, કે જે રૂલ્સ બનાયા, પણ આજે 2021ની અંદર, આજે 21મી સદી ચાલતી હોય અને આજે ભાજપ સરકાર ડિજિટલાઇઝેશનની વાતો કરતી હોય, ડિજિટલાઇઝેશનની અંદર વીસી દ્વારા 100% સંપૂર્ણ સહકાર આપીને એને સહકાર કર્યું હોય તો સરકારે આ બાબતે વિચારવું જોઈએ. હું એવું કહેવા માગું છું, તમે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીની અંદર આપવામાં આવે. હેમંતભાઈ, આ એક મુદ્દો સમજ્યા જેવી વસ્તુ છે.
છો કે આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ઈ ગ્રામ સોસાયટીને ચલાવવા માટે આપવામાં આવે છે. ત્યાંના ટીએલઈ હોય, ડીએલઈ હોય, એસએલઈ હોય, એમના પગાર ધોરણ આપવામાં આવે છે. ખાલી એકમાત્ર વીસી એવું છે કે જેને પગાર ધોરણ આપવામાં આવતું નથી. બીજું કે આજે સરકાર દ્વારા મારી જોડે વન પેપર રેકોર્ડ છે કે 2020-21ની અંદર 18 લાખ, મતલબ 6 મહિનાની અંદર 18 લાખ જેટલી ઓનલાઈન વીસી દ્વારા અરજી કરવામાં આવી, એટલે વીસી કામગીરી કરશે બરાબર. આજે 20 રૂપિયા તમે નક્કી ફી કરી છે, વિધવાસાયની એન્ટ્રી હોય, આવકનો દાખલો હોય, રેશન કાર્ડની એન્ટ્રી હોય, જે ડિજિટલાઇઝેશનની અંદર કરે છે, તો એ ફીઝ અમે સરકારની અંદર જમા કરાવી દે. જેમ લોકો કે તલાટી હોય છે, તલાટી મહેસૂલનું હોય છે, મહેસૂલની અંદર જમા કરાવશે, માગણાનું હોય પંચાયતના વેરા તો માગણાની અંદર એવી રીતે, તો એ અમે તમામે તમામ જે રકમ છે એ સરકારમાં જમા કરાવી દઈએ. એ રકમ વત્તા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવશે, આ બધું કમ્બાઈન્ડ કરી દે, અને આ જે કરોડો રૂપિયાનો ખર્ચ જે બેનરોની અંદર સરકાર વાપરશે એ આ બધા બંધ કરી દે, અને એની જગ્યાએ પગાર ધોરણ લાગુ કરે તો 100-100% વિશ્વના પગાર ધોરણ મળી રહે. 14,000 પંચાયતો એક્ટિવ છે, અને 14,000 પંચાયતોની આજે ડિજિટલાઇઝેશનની અંદર ખરેખર એક કહેવાય ને, એક સપનું મોદી સાહેબનું હતું કે ડિજિટલાઇઝેશન મારું ગુજરાત થવું જોઈએ, અને આજે આ સારથીઓએ સાર્થક કરી બતાવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકાર, આ ગુજરાત સરકાર અમને નજરઅંદાજ કરી રહી છે. જોકે કાલે અમને વ્યવસ્થિત જવાબ મળ્યો છે મિર્ઝા સાહેબ દ્વારા અને વિપુલ મિત્રા સાહેબ દ્વારા જવાબ મળ્યો છે. જો ટૂંક સમયની અંદર જે જવાબ બોયધરી આપી છે નહીં પૂરી કરે તો 100-100% અમારી હડતાલ ચાલુ કરીશું, અને અમારી લડત 100-100% પૂરી જ્યાં સુધી માંગ નહીં થાય ત્યાં સુધી પૂરી નહીં કરીએ.